કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી બુકમાંથી ચેપ્ટર નંબર 5 જે છે તે શીખવાના છે. ચેપ્ટર નંબર 5 નું નામ છે રામબાણ. રામબાણ કવિનું, રામબાણ કૃતિના કવિનું નામ છે ઢના કેશવ કાપડિયા. તે ઢના ભગતના નામે જાણીતા છે. આ જે રામબાણ કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર છે ભજન અથવા તો પદ. થોડીક વાત કરી લઈએ કવિની, બરાબર? તો આ ઢના ભગત જે છે તેનો જન્મ જે છે તે ઢોળા જંકશન તાલુકો ઉમરાળામાં થયો હતો. આ ઢના કેશવ કાપડિયા એટલે કે ઢના ભગત જે છે તે ઢોળા જંકશન ઉમરાળા તાલુકાના વતની હતા. અને ઉમરાળા તાલુકો એટલે ક્યાં આવેલો? ભાવનગરની અંદર, બરાબર. ત્યારબાદ જોઈએ તો આજે એમની સમાધિ જે છે તે ઢોળાની અંદર એટલે કે જિલ્લો એમનો જે છે ભાવનગર ત્યાં જોવા મળે છે. બીજી વાત કરીએ તો ઢના કેશવ કાપડિયા એટલે કે ઢના ભગત વિશે વધારે માહિતી મળતી નથી. એકવાર વિચારીને પાછા યાદ કરી લે કે કવિનું નામ છે ઢના કેશવ કાપડિયા, પણ તેઓ ઢના ભગતના તરીકે નામે જાણીતા છે અને તેઓ ભાવનગર જિલ્લાના વતની છે. આજે તેમની સમાધિ ઢોળા ગામની અંદર મળે છે. ત્યારબાદ વાત કરીએ સાહિત્ય પ્રકાર, તો સાહિત્ય પ્રકાર છે એનો ભજન અથવા તો પદ. હવે વાત કરીએ કૃતિ વિશે, બરાબર. તો કૃતિનું નામ છે રામબાણ. રામબાણ એટલે શું? તો રામબાણ એટલે પ્રભુની ભક્તિ રૂપી બાણ, બરાબર. રામબાણ નો અર્થ શું થાય? પ્રભુની ભક્તિ રૂપી બાણ, અથવા તો બીજી રીતે કહે તો પ્રભુની ભક્તિમાં તલ્લીન થવું, બરાબર. બીજા અર્થમાં કહીએ તો પ્રભુની ભક્તિમાં તલ્લીન થવું તેને કહેવાય રામબાણ. હવે આ જે કાવ્ય છે એની અંદર કવિએ આ રામબાણ જે છે તે કોને કોને વાગેલા તેની વાત કરી છે. એટલે કે કવિએ શું સમજાવ્યું છે કે આ રામબાણ કોને કોને પ્રભુની ભક્તિનો રંગ લાગ્યો હતો તેની વાત કરી છે આ ચેપ્ટરની અંદર. અને એની અંદર એટલે કે આ ચેપ્ટરની અંદર આ કવિએ અમુક ભક્તોના ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે આટલા આટલા ભક્તોને પ્રભુની ભક્તિ રૂપી બાણ વાગ્યું હતું. સાથે કવિ એમ પણ કહે છે કે આ જેને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હોય તે જ સમજી શકે કે પ્રભુની ભક્તિ કેવી છે. તેની સામે પેલા મૂર્ખને કઈ પણ ખબર પડતી નથી કે પ્રભુની ભક્તિ કેવી હોય છે તે. અને કવિએ જે છે તે અલગ અલગ વ્યક્તિઓના એટલે કે અલગ અલગ ભક્તોના ઉદાહરણ આપ્યા છે, જે આપણે કાવ્ય ચલાવતી વખતે વિગતે જોઈએ. ચાલો કાવ્ય સ્ટાર્ટ કરીએ. કાવ્ય નંબર 5 રામબાણ, ઢના ભગત. એમનો સમય છે 18મું શતક. ભક્તિ કરતા કરતા ભજન રચના ઢના ભગત ઢોળા જંકશન તાલુકો ઉમરાળાના વતની હતા. આખું નામ ઢના કેશવ કાપડિયા હતું. પૂર્વાશ્રમમાં તેઓ લેઉવા પટેલ સમાજના હતા. આજે ઢોળા તાલુકો સોરી જિલ્લો ભાવનગર મુકામે તેમની સમાધિ છે. એમના જીવન વિશે ખૂબ ઓછી માહિતી પ્રાપ્ત થાય છે. તેમનું અવસાન ઈસવીસન 1775માં થયું હતું. ચાલો જોઈએ. રામબાણ વાગ્યા હોય તે જાણ. રામબાણ એટલે શું? પ્રભુની ભક્તિ રૂપી બાણ. પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હોય તે જાણે. પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે. પ્રભુની ભક્તિ રૂપી બાણ વાગ્યું હોય તે જાણે. ઓલ્યા મૂરખ મનમાં શું આણે. આણે એટલે કે સમજે. પેલા મૂરખ મનમાં શું સમજી શકે. રામબાણ વાગ્યા હોય તે જાણે. જેને પ્રભુની ભક્તિ લાગી હોય તે જાણી શકે અથવા સમજી શકે. જો રામબાણ વાગ્યા હોય તે જાણે. જેને પ્રભુની ભક્તિ અથવા તો પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હોય તે સમજી શકે. જેને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હોય તે સમજી શકે. પેલા મૂરખ મનમાં સમજી શકતા નથી. કારણ કે જેને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હોય તે સમજી શકે છે. હવે કવિ જે છે તે આગળ અમુક ભક્તોના નામ આપે છે અને એના ઉદાહરણ દ્વારા સમજાવે છે. જુઓ, ધ્રુવને લાગ્યા પ્રહલાદને લાગ્યા તે ઠરીને બેઠા રે ઠેકાણે. ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા એ તો વેદ વચન પ્રમાણે, બરાબર. હવે કવિએ આની અંદર જે છે તે ધ્રુવ પ્રહલાદ
અને સુખદેવ ની વાત કરી છે એટલે આપણે એની જે સ્ટોરી છે તે પહેલા સમજવી પડે તો આપણને ખબર પડે. સૌથી પહેલા વાત કરી છે ધ્રુવ ની, બરાબર. કવિએ સૌથી પહેલા વાત કરી છે ધ્રુવ ની. હવે ધ્રુવ ની વિશે તમે એની જે વાત છે તે તમે જાણતા જ હશો, બરાબર. આકાશની અંદર જે તારો દેખાય છે તે ધ્રુવ નો તારો. હવે આ ધ્રુવ ની જે વાત કરી કવિએ કે એને પ્રભુની ભક્તિ નું બાણ વાગેલું, તો કેવી રીતે? વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કે ધ્રુવ ની જે વાર્તા છે તે, હવે ધ્રુવ ની વાર્તા કરીએ તો આ ઉત્તાનપાદ નામનો રાજા હતો. કયો? ઉત્તાનપાદ નામનો રાજા. એ રાજાને બે રાણી હતી. કઈ? એ રાજાને જે છે તે બે રાણી હતી, તેમાંથી એકનું નામ હતું સુનીતિ અને બીજીનું નામ હતું સુરુચિ. એકનું નામ હતું સુનીતિ અને બીજીનું નામ હતું સુરુચિ. હવે સુનીતિ જે છે તેને ધ્રુવ નામનો છોકરો અને આ જે છે તેને ઉત્તમ નામનો છોકરો, બરાબર. ઉત્તાનપાદ રાજાને બે રાણી સુનીતિ અને સુરુચિ. સુનીતિના દીકરાનું નામ ધ્રુવ અને સુરુચિના દીકરાનું નામ ઉત્તમ. હવે આ રાજા જે છે ઉત્તાનપાદ, એને આ સુરુચિ રાણી જે છે તેના પ્રત્યે વધારે પ્રેમ. આ રાજા જે છે ઉત્તાનપાદ, તેને સુરુચિ રાણી પ્રત્યે વધારે પ્રેમ. એટલે સ્વાભાવિક છે કે આ સુરુચિ રાણી જે છે તેને આ સુનીતિ નો દીકરો જો ઉત્તાનપાદ રાજાની સામે જાય તો ન ગમે. હવે એક દિવસ શું બન્યું કે ધ્રુવ જે છે તે રમતો રમતો આ ઉત્તાનપાદ રાજાની પાસે જઈ પહોંચ્યો અને એના ખોળામાં જઈને રમવા લાગ્યો. એવામાં ત્યાં આવી પહોંચ્યા સુરુચિ. એને શું કર્યું? આ સુરુચિએ આ રાજાના ખોળામાં બેસેલા ધ્રુવને ઉંચકીને નીચે મૂકી દીધો અને કહ્યું કે તારે આ રાજાના ખોળામાં બેસવાનું નથી, એમાં તારો અધિકાર નથી, એ રાજાના ખોળામાં બેસવાનો અધિકાર મારા દીકરા ઉત્તમનો છે. ધ્રુવને ખોટું વાગ્યું એટલે રડતો રડતો પોતાની માતા સુનીતિની પાસે આવી પહોંચ્યો. સુનીતિએ એને સમજાવીને થોડો શાંત કર્યો અને કહ્યું કે આપણે પ્રભુની ભક્તિ કરવાનું છે. અને આ ધ્રુવ જે છે તે 5 વર્ષની ઉંમરે ક્યાં જઈ પહોંચ્યો? જંગલની અંદર. અને ત્યાં જંગલમાં જઈને એ ભગવાનની ભક્તિ કરે છે. હવે એ ભગવાનની ભક્તિ જે છે તે શિયાળો ઉનાળો ચોમાસું જોયા વગર કરે છે. આ ધ્રુવની ભક્તિને જોઈને, ધ્રુવની જે ભક્તિ છે તેને જોઈને ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન જે છે તે ધ્રુવને આશીર્વાદ આપે છે કે તારી જે દ્રઢ નિષ્ઠા છે, તારી જે દ્રઢ ભક્તિ છે તેનાથી હું પ્રસન્ન થયો છું અને આકાશની અંદર એક તારો તારા જેમ જ દ્રઢ નિશ્ચયી, તું જે રીતે દ્રઢ નિશ્ચયી છે તે જ રીતે આકાશની અંદર એક તારો હશે, તે પણ એકદમ અડગ હશે અને એ એકદમ દ્રઢ નિશ્ચય વાળો અડગ હશે અને તેજસ્વી હશે. અત્યારે આપણે આકાશની અંદર જોઈએ તો સૌથી ચમકતો જે તારો દેખાય તે છે ધ્રુવનો તારો, બરાબર. ત્યારબાદ બીજા એક આવે છે તમારામાં પ્રહલાદ. આપણે આટલે લખીએ પ્રહલાદ, બરાબર. હવે પ્રહલાદ વિશે તો તમને ખબર જ હશે, હિરણ્યકશિપુ રાજા, એનો દીકરો એટલે પ્રહલાદ, બરાબર. હવે આ હિરણ્યકશિપુ જે છે તેને વિષ્ણુ ભગવાનનો ગમતા હતા, બરાબર. નરસિંહ અવતાર વાળું આ જે સ્ટોરી છે તે. હવે એને આ પ્રહલાદના પિતાને પ્રહલાદ જે ભગવાનની ભક્તિ કરે તે ગમતું ન હતું, એટલે એના પિતા જે છે તે એને વારંવાર મારી નાખવાનો પ્રયત્ન કરાવે છે. પણ દરેક વખતે આ પ્રહલાદને ભગવાન જે છે તે બચાવી લે છે. એક વાર હવે શું થયું કે આ પ્રહલાદની ફોઈ જે હતી હોળિકા, એને જે વરદાન હતું કે અગ્નિ બાળી શકે નહીં, એટલે એ હોલિકાએ શું કીધું પોતાના ભાઈને કે ભાઈ મને અગ્નિ બાળી શકવાની નથી, તો તમે એક કામ કરો, અગ્નિ સળગાવો, હું તેની અંદર બેસું અને પ્રહલાદને મારા ખોળાની અંદર બેસાડો, બરાબર. પણ આવું કર્યું ત્યારે પણ આ હોળિકા જે છે તે બળીને રાખ થઈ ગઈ પણ પ્રહલાદ બળી શકતો નથી. ત્યારબાદ તો ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે પ્રહલાદને મારી નાખવાના, ડુંગર પટ્ટી પણ ફેંકી દેવામાં આવે છે. પછી તમને ખબર હશે બીજું કે પ્રહલાદના પિતા જે છે તેને વરદાન હતું કે એને નર કે આ પશુ એ બેમાંથી કોઈ પણ ન મારી શકે, બીજું કોઈ હથિયારથી ન મારી શકે, ન સવારે ન સાંજે કોઈ સમયે ન મારી શકે, ઘણા બધા એને વરદાન હતા, બરાબર. એટલે ભગવાન જે છે તે નરસિંહનો અવતાર લઈને આવે છે અને એને આ પ્રહલાદને જે છે તે એના પિતાના ત્રાસમાંથી બચાવે છે. ટૂંકમાં પહેલા જોઈએ ધ્રુવને ભગવાને મદદ કરી,
બીજામાં જોયું પ્રહલાદને મદદ કરી કોનાથી એના પિતાથી બરાબર હવે આગળ જે જોવાના છે આપણે તે આ સુખદેવની વાત બરાબર સુખદેવ હવે આ સુખદેવની વાત જે છે તે કે કેવી રીતે એ સુખદેવને ભગવાને ગર્ભાવસ્થામાં મદદ કરી હતી તે હવે આ સુખદેવ એટલે શું એની સ્ટોરી શું છે તે આપણે જાણવી પડે આ શંકર ભગવાન જે છે તે અને પાર્વતી માતા હવે પાર્વતી માતાને જે છે તે કઈ જાણવાની ઈચ્છા થઈ અને તે શું ખબર અમરત્વ અમરત્વનું જ્ઞાન આ પાર્વતી માતાને અમરત્વનું જ્ઞાન મેળવવાની ઈચ્છા થઈ પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે અમરત્વનું જ્ઞાન એટલે મોટામાં મોટું જ્ઞાન કહેવાય એ ભગવાન બીજા કોઈને કેવી રીતે આપી શકે જો દુનિયાની બીજી ચીજ વસ્તુઓ જાણે તો અનર્થ થઈ જાય એટલા માટે આ શંકર ભગવાને શું કર્યું એક નિર્જન જગ્યા પસંદ કરી અને ત્યાં એ પાર્વતી માતાને લઈ ગયા હવે એ જગ્યાની ઉપર શું કરવામાં આવી બધી સજીવ વસ્તુઓને નિર્જીવ બનાવી દેવામાં આવી હવે ત્યાં જે છે તે એક પોપટનો માળો હતો અને એની અંદર ઈંડા હતા કોના પોપટના બરાબર હવે એ ઈંડા જે છે તે નિર્જીવ નથી હવે શું કર્યું શંકર ભગવાને પાર્વતી માતાને કીધું કે હું તને અમરત્વનું જ્ઞાન તો આપું પણ હું જયારે સ્ટોરી એટલે કથા કરતો હોઉં ત્યારે તને હુંકારો બોલાવો હુંકાર એટલે શું આપણે એવું બોલીએ તે હવે શંકર ભગવાન જેમ જેમ આ અમરત્વનું જ્ઞાન આપતા જાય છે તેમ તેમ પાર્વતી માતા હુંકારો બોલાવતા જાય છે પણ થોડું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ પાર્વતી માતાને ઊંઘ આવી ગઈ તે જ સમયે પેલા ઈંડામાંથી પોપટનું બચ્ચું બહાર નીકળ્યું એને જાણ્યું કે પાર્વતી માતા ઊંઘી ગયા છે બરાબર એટલે એને શું કર્યું શંકર ભગવાનનું જ્ઞાન સાંભળ્યા કર્યું સાંભળ્યા તો કર્યું પણ જે રીતે પાર્વતી માતા હુંકારો બોલાવતા હતા તે રીતે એ બચ્ચું હું હું કરીને અવાજ કરતું રહ્યું હવે થોડો સમય થયો એટલે શંકર ભગવાનને થયું કે પાર્વતી જે છે તે ઊંઘી ગયા છે અને એને જોયું કે પાર્વતી માતાની જગ્યાએ આ હુંકારો તો પોપટનું બચ્ચું કરી રહ્યું છે એટલે શંકર ભગવાનને ગુસ્સો આવ્યો એ પોપટના બચ્ચાની પાછળ દોડે છે પોપટના બચ્ચું બરાબર પોપટનું બચ્ચું તેને પોપટને સૂપ પણ કહેવાય બરાબર પોપટનું બીજું નામ સૂપ છે હવે આ પોપટનું બચ્ચું દોડતું દોડતું જે છે તે ક્યાં પહોંચ્યું ખબર વ્યાસ વેદ વ્યાસ બરાબર વેદ વ્યાસ જે છે તે તેના આશ્રમની અંદર પહોંચી ગયું ક્યાં વેદ વ્યાસના આશ્રમની અંદર પહોંચી ગયું એ વેદ વ્યાસના આશ્રમની અંદર એના પત્ની હતા એ પત્નીના મોહ દ્વારા આ સૂપ એટલે કે પોપટનું બચ્ચું જે છે તે એ વેદ વ્યાસની પત્નીના ગર્ભની અંદર પહોંચી ગયું બરાબર આ વેદ વ્યાસની પત્નીના ગર્ભની અંદર એ પહોંચી ગયું હવે એ વેદ વ્યાસ છે એ ઘણી બધી કથાઓ કરે છે ઘણા બધા મંત્રોનો ઉચ્ચારણ કરે છે એટલે ટૂંકમાં ઘણું બધું વસ્તુઓ જે છે તે આ સુખદેવ જે છે તે આ વેદ વ્યાસની પત્નીના ગર્ભમાં રહીને સાંભળ્યા કરે છે ટૂંકમાં સંસારની માયાનું જ્ઞાન જે છે તે વેદ વ્યાસ જે બોલતા હતા એ બધું એને સાંભળ્યું ક્યાં આ સુખદેવે પેલી એની પત્નીના ગર્ભની અંદર ખ્યાલ આવે છે વેદ વ્યાસની પત્નીના ગર્ભની અંદર આ સુખદેવ સમાઈ ગયા હતા એટલે કે પોપટનું બચ્ચું સમાઈ ગયું હતું અને આ વેદ વ્યાસે જેટલી પણ વાણીઓ ઉચ્ચારેલી એ દરેકનું જ્ઞાન જે છે તે આ સુખદેવ પેલી વેદ વ્યાસની પત્નીના ગર્ભમાં રહીને સાંભળે છે હવે થયું શું કે 12 વર્ષ થયા કેટલા વર્ષ 12 વર્ષ પણ 12 વર્ષ પછી પણ આ જે છે તે સુખદેવ ગર્ભાવસ્થામાંથી બહાર આવવાનું નામ લેતા નથી કારણ એને જાણ્યું હતું શું જાણ્યું હતું સંસારની માયા વિશે સંસારની માયાનું જ્ઞાન બરાબર આ સંસારની માયાનું જ્ઞાન જે છે તે આ સુખદેવે પેલી વેદ વ્યાસની પત્નીના ગર્ભમાં સમાયું હતું ત્યારે જાણી લીધેલું હતું એટલે 12 વર્ષ થવા છતાં પણ એ બહાર આવવાનું નામ લેતું નથી એટલે 12 વર્ષનો સમય છે એટલે આ સુખદેવની પત્ની જે છે તે ખૂબ પીડા અનુભવે છે 12 વર્ષનો સમય વિદ્યાર્થી મિત્ર તમે પણ સમજી શકો બરાબર આ 12 વર્ષના સમય દરમિયાન ગર્ભમાં રહેલો પેલું સુખ
बार आवानु नाम लेतो नथी एटले आ वेद व्यासनी पत्नी ने खूब दुख पीड़ा अनुभव थाय छे। एटले आ वस्तु जाणी भगवाने, बराबर भगवाने जाणी तो भगवाने शुं कर्युं, डायरेक्ट ए सुखदेवनी पत्नीना गर्भनी अंदर जईने એ સુખદેવ ને સમજાવ્યું કે બહાર તું આવ, બરાબર આ સંસારમાં તું જન્મ લે। ત્યારે આ સુખદેવ જે છે એટલે કે પોપટનું બચ્ચું જે છે તે ગર્ભમાંથી કહે છે કે ના હું બહાર આવીશ તો સંસારની માયા મને જકડી લેશે જે મને ગમતી નથી। ત્યારે ભગવાન એને ગર્ભાવસ્થાની અંદર રક્ષણ આપતા કહે છે કે તું બહાર આવ, જન્મ લે, તને આ સંસારની માયા નડશે નહીં। અને એ રીતે આ સુખદેવને ભગવાને ગર્ભાવસ્થાની અંદર રક્ષણ આપ્યું હતું। આ સુખદેવ ત્યારબાદ જન્મ લે છે પણ એને વરદાન મળેલું તે પ્રમાણે સંસારની માયા એને નડતી નથી। એટલે એ શું કરે છે, જેવો જન્મ લીધો કે થોડાક સમયની અંદર જંગલની અંદર ચાલવા માંડ્યો, એ ચાલવા માંડે છે એટલે ત્યારબાદ એને વેદ વ્યાસ અટકાવવાની ટ્રાય કરે છે પણ એ અટકતો નથી। અને આગળ જે છે તે બીજી સ્ટોરી આવે છે, પણ તમારે આટલી જાણવાની છે કે સુખદેવને ગર્ભાવસ્થામાં કેવી રીતે ભગવાને બચાવેલા તે। ચાલો જોઈએ આપણે। ધ્રુવને લાગ્યા પ્રહલાદને લાગ્યા તે ઠરીને બેઠા રે ઠેકાણે, ગર્ભાવાસમાં સુખદેવજીને લાગ્યા એ તો વેદ વચન પ્રમાણે। જોવાનું છે સૌથી પહેલા એ તો વેદ વચન પ્રમાણે, બરાબર કે ધ્રુવને લાગ્યા, ધ્રુવને રામ બાણ વાગ્યું હતું, એટલે કે ધ્રુવને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હતું। પ્રહલાદને લાગ્યા, પ્રહલાદને પ્રભુની ભક્તિનું બાણ લાગ્યું હતું। તે ઠરીને બેઠા રે ઠેકાણે, તેથી તેઓ યોગ્ય ભક્તિએ બેઠા હતા। ધ્રુવને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હતું અને પ્રહલાદને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હતું, એટલે તેઓ પ્રભુની ભક્તિમાં તલ્લીન થઈને બેઠા હતા। ગર્ભવાસમાં સુખદેવજીને વાગ્યા, ગર્ભાવસ્થામાં સુખદેવજીને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હતું, એ તો વેદ વચન પ્રમાણે, એ વેદ વચન પ્રમાણે છે, અથવા તો વેદ વચન પ્રમાણે કહીએ તો ધ્રુવને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હતું, પ્રહલાદને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હતું, સુખદેવને ગર્ભાવસ્થામાં પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હતું અને તેઓ યોગ્ય રીતે ભક્તિમાં તલ્લીન થયા હતા। બરાબર એકવાર આ સ્ટોરી વાળું જે લખેલું છે તે થોડુંક જોઈ લેવું। આપણે બે પંક્તિ જોઈ જોઈ લઈએ એકવાર થોડું। રામબાણ વાગ્યા હોય તે જાણે, રામબાણ એટલે શું, પ્રભુની ભક્તિનું બાણ, જેને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હોય તે જાણે, જેને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હોય તે જાણે, પેલા મૂરખ મનમાં શું સમજી શકવાના, જેને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હોય તે જાણે। હવે આ જે બે પંક્તિ હતી તેની અંદર શું કીધું કે જે માણસને પ્રભુની ભક્તિ સમજાઈ હોય તે જ સમજી શકે કે પ્રભુની ભક્તિ શું છે, જ્યારે પેલા મૂરખ જે છે તેને પ્રભુની ભક્તિ એટલે શું તે ખબર પડતી નથી, એટલે એ ભગવાનની ભક્તિ વિશે યોગ્ય સમજી શકતો નથી। ટૂંકમાં જે વ્યક્તિ ભગવાનની ભક્તિ સમજે તે જ ભગવાનને પણ સમજી શકે। ઉદાહરણ તરીકે આપ્યા છે કે ધ્રુવને લાગ્યા, પ્રહલાદને લાગ્યા તે ઠરીને બેઠા રે ઠેકાણે, ગર્ભવાસમાં સુખદેવજીને લાગ્યા એ તો વેદ વચન પ્રમાણે। સૌથી પહેલા આપણે લેવાનું વેદ વચન વાળું, એ તો વેદ વચન પ્રમાણે, બરાબર વેદ વચન પ્રમાણે ધ્રુવને લાગ્યા, શું લાગ્યું, પ્રભુની ભક્તિનું બાણ, વેદ વચન પ્રમાણે ધ્રુવને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હતું, પ્રહલાદને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું
હતું ગર્ભાવાસમાં સુખદેવજીને પ્રભુની ભક્તિનું બાણ વાગ્યું હતું પછી છે તે ઠરીને બેઠા રે વિદ્યાર્થી મિત્રો આપણે જોતા છે કાવ્ય નંબર 5 રામબાણ કવિનું નામ ધના કેશવ કાપડિયા ધના પખત સાહિત્ય પ્રકાર ભજન પદ અને રામબાણનો અર્થ થાય પ્રભુની ભક્તિ રૂપી બાણ એટલે કે પ્રભુની ભક્તિમાં તલ્લીન થવું તે બરાબર તો રામબાણ એટલે શું તે આપણે જોયું કે જે વ્યક્તિ ભગવાનની ભક્તિ પામી શક્યો હોય તે સમજી શકે કે ભગવાન એટલે શું જ્યારે તેની સામે મૂર્ખ જે છે તે સમજી શકતો નથી કે ભગવાન એટલે શું કારણ કે તેને ભગવાનની ભક્તિના રંગમાં રંગાવાનું મળ્યું નથી તે યોગ્ય રંગાયો નથી એટલા માટે એને ભગવાનની ભક્તિ એટલે શું તે ખબર પડતી નથી કવિએ જે છે તે કયા કયા વ્યક્તિઓને અથવા તો ભક્તોને ભગવાનની રામબાણ લાગ્યું હતું તેની વાત કરી છે તેમાં સૌથી પહેલા આપણે વાત કરી ધ્રુવની પ્રહલાદની અને સુખદેવની કે આ ત્રણે ત્રણને જે છે તે ભગવાને કેવી રીતે મદદ કરી હતી તે અને આ ત્રણે ત્રણ જે છે ધ્રુવ છે પ્રહલાદ છે સુખદેવ જે છે તે કેવી રીતે પ્રભુના રામબાણની અંડર એટલે કે ભગવાનની ભક્તિની અંડર કેવી રીતે રંગાયા હતા તે હવે પછીના વિડીયોની અંદર આપણે બાકીના જે ભક્તો છે તેની વાત કરીશું।